हेलो स्टूडेंट्स, इन टुडेज लेक्चर वी विल डिस्कस अबाउट डिफ्लेक्शन ऑफ बीम। तमारो चेप्टर नंबर 5 जे छे स्ट्रेंथ ऑफ मटेरियल मा एना विषे आपणे डिस्कस करवानी छे। तो सौथी पहला तो स्लोप अने डिफ्लेक्शन ए कोने कहेवाय एना विषे आपणे डिस्कस करवानी छे। तो आजे आपणे कैंटीलेवर अने सिम्पली सपोर्टेड बीम माटे जे स्लोप अने डिफ्लेक्शन ना इक्वेशन छे एना विषे डिस्कस करवानी छे। तो फर्स्ट ऑफ ऑल आपणे कैंटीलेवर बीम नी वात करीए। तो कैंटीलेवर बीम पहला तो कोने कहेवाय तमने खबर होवी जोईए। कैंटीलेवर बीम एटले एक छेड़ो छे ए फिक्स हशे अने बीजो छेड़ो छे ए फ्री हशे। हवे मान लो कि अहींया डब्ल्यू लोड लागे छे तो आ डब्ल्यू लोडना लीधे आ जे बीम छे एनुं शुं थशे? डिफ्लेक्शन थशे। અને આ બીમ છે એ આ રીતે શું થશે? ડિફ્લેક્ટ થશે। તો અહીંયા તમને જે મળે છે એને આપણે કહીએ છીએ ડિફ્લેક્શન વાય। એને આપણે શું કહીએ છીએ? ડિફ્લેક્શન વાય। ઓકે, તો ડિફ્લેક્શનનું તો તમને ખબર પડી, પણ સ્લોપ જે છે એ કઈ રીતે મળશે? તો તમારે ડિફ્લેક્શનની ડેફિનેશન આપી હોય તો આપણે એવું કહી શકીએ કે ઓરિજિનલ બીમની જે અક્ષિસ છે એ અને બીજું ડિફ્લેક્ટેડ બીમની અક્સિસ આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે શું કહીએ છીએ? ડિફ્લેક્શન। ઓકે, ઓરિજિનલ જે બીમની અક્સિસ છે એ મીન્સ કે આર અક્સિસ અને ડિફ્લેક્ટેડ બીમની એક્સિસ એટલે કે આ નીચે, બરાબર છે? આ બંને વચ્ચેનો જે ડિસ્ટન્સ છે, વર્ટિકલ ડિસ્ટન્સ, એને આપણે કહીએ છીએ ડિફ્લેક્શન, બરાબર છે? ડિફ્લેક્શન છે એને વાય વડે ઇન્ડિકેટ કરી શકીએ છીએ। હવે આપણે વાત કરીએ સ્લોપની, તો અહીંયા જો મારે જે પોઈન્ટે સ્લોપ ફાઇન્ડ આઉટ કરવો છે એ પોઈન્ટે હું અહીંયા શું બનાવીશ? ટેન્જન્ટ બનાવીશ, બરાબર છે? અને એ ટેન્જન્ટ હોરિઝોન્ટલ અક્ષિસ સાથે જે એંગલ બનાવે છે થીટા એને આપણે કહીએ છીએ સ્લોપ। એને આપણે શું કહીએ છીએ? સ્લોપ। ઓકે, એને આપણે કહીશું સ્લોપ। તો અહીંયા તમે ફિક્સ એન્ડ ઉપર તમે સ્લોપ ફાઇન્ડ આઉટ મારે કરો હોય તો ફિક્સ એન્ડ ઉપર સ્લોપ જે છે થીટા કેટલો થશે? ઝીરો થશે, બરાબર છે? અને અહીંયા જે ફ્રી એન્ડ છે ત્યાં આગળ મેક્સિમમ ડિફ્લેક્શન તમને મળશે અને ત્યાં આગળ સ્લોપ પણ કેવો મળશે? મેક્સિમમ મળશે, બરાબર છે? તો ડિફ્લેક્શન અને સ્લોપ બંને તમને કેન્ટીલેવર બીમમાં જે ફ્રી એન્ડ છે ત્યાં કેવું મળશે? મેક્સિમમ મળશે। ઓકે, ફરીથી એકવાર જો ડિફ્લેક્શન કોને કહેવાય? તો અહીંયા વર્ટિકલ જે ડિસ્ટન્સ છે, બરાબર છે, ઓરિજિનલ બીમ અને ડિફ્લેક્ટેડ બીમ વચ્ચેનું વર્ટિકલ ડિસ્ટન્સ એને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ ડિફ્લેક્શન વડે। અને સ્લોપ કોને કહીએ છીએ? તો આપણે એટ એની પોઈન્ટ ટેન્જન્ટ ટુ ધ ડિફ્લેક્ટેડ બીમ નો આપણે ટેન્જન્ટ બનાવીએ છીએ કોની સાથે? હોરિઝોન્ટલ અક્ષિસ સાથે, બરાબર? એટ એની પોઈન્ટ એંગલ બિટવીન ટેન્જન્ટ ટુ ધ ડિફ્લેક્ટેડ બીમ મીન્સ કે અહીંયા આપણે ટેન્જન્ટ બનાવીએ છીએ, બરાબર? મારે આ પોઈન્ટે સ્લોપ ફાઇન્ડ આઉટ કરવો હોય તો હું અહીંથી આમ ટેન્જન્ટ દોરીશ, બરાબર છે? એ ટેન્જન્ટ આ જે હોરિઝોન્ટલ અક્ષિસ સાથે જે એંગલ બનાવે છે એને આપણે કહીએ છીએ થીટા, બરાબર છે? તો એંગલ બિટવીન ટેન્જન્ટ ટુ ધ ડિફ્લેક્ટેડ બીમ એન્ડ હોરિઝોન્ટલ એક્સિસ। ઓકે, તો હોરિઝોન્ટલ અક્ષિસ અને ટેન્જન્ટ બંને વચ્ચેનો જે એંગલ છે એને આપણે કહીએ છીએ સ્લોપ। તો આ આપણે જે વાત કરી એ કોની વાત કરી? કેન્ટીલેવર બીમની વાત કરી। હવે આપણે જોવાનું છે સિમ્પલી સપોર્ટેડ બીમ। તો સિમ્પલી સપોર્ટેડ બીમની અંદર કઈ રીતનું હશે? તો સૌથી પહેલાં તો સિમ્પલી સપોર્ટેડ બીમ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ। તો સિમ્પલી સપોર્ટેડ બીમ છે એને એન્ડ ઉપર બે સપોર્ટ હશે અને જો એના સેન્ટરમાં ડબલ્યુ જેટલો પોઈન્ટ લોડ લાગતો હોય, બરાબર છે, તો આ બીમ જે છે એ આ પ્રમાણે ડિફ્લેક્ટ થશે। તો અહીં આગળ તમને શું મળે છે? ડિફ્લેક્શન મળશે વાય મેક્સ। ક્યાં મળે છે?
तो ज्यां लोड लागे छे त्यां तमने मेक्सिमम डिफ्लेक्शन मळे छे। अने ए पॉइंट उपर जो आपणे स्लोप फाइंड आउट करवा जोईए, अहींया टेन्जेंट दोरीश अने हूँ जो हूँ स्लोप फाइंड आउट करवा जईश, मान लो कि आ पॉइंटने आपणे ए कही दईए अने बी कही दईए अने आने सी, तो हूँ सी पॉइंटे मने डिफ्लेक्शन केवुं मळे छे, मेक्सिमम मळे छे, पण हूँ अहीं टेन्जेंट ड्रॉ करीश तो एवा टाइमे थीटा सी मने केवुं मळे छे, ઝીરો મળે છે। એ જ રીતે હું આ પોઈન્ટે જોઉં, એ પોઈન્ટે, તો એ પોઈન્ટે તમે જોઈ શકો છો કે અહીંયા હું ટેન્જન્ટ ડ્રો કરીશ આમ, તો અહીંયા મને થીટા એ જેટલું સ્લોપ મળે છે। ઓકે, તો અહીંયા થીટા એ જેટલું મને સ્લોપ મળે છે, પણ આ પોઈન્ટે પણ ડિફ્લેક્શન વાય કેવું છે, ઝીરો છે। ઓકે, એ જ રીતે થીટા બીમાં આપણે જોઈએ તો અહીંયા આગળ તમને ટેન્જન્ટ બનાવશો તો અહીંયા તમને થીટા બી મળશે, બરાબર, મીન્સ કે સ્લોપ અહીંયા પણ મળશે પણ ડિફ્લેક્શન કેવું થશે, ઝીરો થશે, તો વાય બી ઇઝ ઇક્વલ ટુ શું થશે, ઝીરો થશે, અને અહીંયા વાય એ પણ કેવું થશે, ઝીરો થશે। તો આપણે સિમ્પલી સપોર્ટેડ બીમની વાત કરતા હોય તો એવા કેસમાં શું થાય છે, તો થીટા એ અને થીટા બી જ્યાં આગળ સપોર્ટ છે ત્યાં તમને મળે છે, પણ જ્યાં સપોર્ટ છે ત્યાં આગળ ડિફ્લેક્શન કેવું થાય છે, ઝીરો થાય છે, અને અહીંયા ડબલ્યુ લોડ જે છે જે સેન્ટરમાં એક્ટ કરે છે એના લીધે તમને સેન્ટર પોઈન્ટ ઉપર જ્યાં આગળ લોડ એક્ટ કરે છે ત્યાં આગળ ડિફ્લેક્શન કેવું મળે છે, મેક્સિમમ મળે છે। ઓકે, તો એ પોઈન્ટે તમને થીટા સી બરાબર કેવો મળે છે, ઝીરો। ઓકે, હવે મિત્રો આપણે આ સ્લોપ અને ડિફ્લેક્શનના ઇક્વેશન છે એ ઇક્વેશનને આપણે શોધવા માટેની એક ટ્રીક છે, બરાબર છે, એ ટ્રીક વિશે આપણે ડિસ્કસ કરીશું। તો અહીંયા આપણે અહીંયા બીમ લેવાના છે, પહેલાં તો બીમનો પ્રકાર જે છે એ લેવાનો છે, ટાઈપ્સ ઓફ બીમ। ઓકે, એના પછી લેવાનું છે મોમેન્ટ। ઓકે, એના પછી તમને મળશે સ્લોપ, અને એના પછી તમને મળશે ડિફ્લેક્શન। તો સૌથી પહેલા જો અહીંયા કેન્ટીલેવર બીમ હોય અને એની ઉપર આ રીતે ખાલી રાઉન્ડમાં એકલી મોમેન્ટ જ લાગતી હોય એમ, તો એ બીમ આપણે સૌથી પહેલો લેવાનો છે, આ જે ક્રમ છે ને ફિક્સ રાખવાનો છે, આને ચેન્જ કરવાનો છે નહીં। ઓકે, એના પછી કેન્ટીલેવર બીમ હોય અને એન્ડ ઉપર પોઈન્ટ લોડ લાગતો હોય, બરાબર છે, તો સૌથી પહેલાં કેન્ટીલેવર બીમ વિથ ઓનલી મોમેન્ટ, સેકન્ડ વન છે કેન્ટીલેવર બીમ વિથ પોઈન્ટ લોડ, થર્ડ વન છે કેન્ટીલેવર બીમ વિથ UDL, ફોર્થ વન છે કેન્ટીલેવર બીમ વિથ UVL। તમને આ UDL જે છે એનું ફૂલ ફોર્મ તમને આવડવું જોઈએ, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ થાય, અને આ જે UVL છે એનું થાય યુનિફોર્મલી વેરિંગ લોડ, બરાબર છે। તો આની મોમેન્ટ, આ બધાની તમને મોમેન્ટ જે છે એના ઇક્વેશનો તમને આવડવા જોઈએ। હવે આપણે લેવાનું છે સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ પોઈન્ટ લોડ, સેન્ટરમાં પોઈન્ટ લોડ લાગશે। ઓકે, તો સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ પોઈન્ટ લોડ આપણે લીધું, અને લાસ્ટ વન છે સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ UDL। ઓકે, તો અહીંયા તમારે ટોટલ કેટલા બીમ થયા, 1, 2, 3, 4, 5 અને 6, આ 6 બીમના તમારે ઇક્વેશન જે છે સ્લોપ અને ડિફ્લેક્શનના એ યાદ રાખવાની તમને ટ્રીક અત્યારે કહું છું। તો અહીંયા જો એટલે રાઉન્ડ મોમેન્ટ છે એટલે મોમેન્ટ કેટલી થશે, એમ થશે। ઓકે, અહીંયા જો કેન્ટીલેવર બીમ છે અને તમે આ ફિક્સ પોઈન્ટથી મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરો તો કેટલી મોમેન્ટ થશે, તો અહીંયા થશે W×L, કેમ કે મોમેન્ટ બરાબર શું થાય છે, ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, તો તમે આ પોઈન્ટથી ફિક્સ પોઈન્ટે મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરો તો કેટલી થશે, W×L। ઓકે, એ જ રીતે કેન્ટીલેવર બીમ છે અને UDL છે, તો UDL માટે આપણે મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરીએ તો કેટલી થશે, W×L²/2। તમને આ ઇક્વેશનો ક્યાંથી આવ્યા એ ખબર ના હોય તો તમે આપણે આગળના જે લેક્ચર છે એ જોઈ શકો છો, એની ઉપરથી તમને મોમેન્ટના દરેક ઇક્વેશન છે એના વિશે ડિટેલમાં માહિતી મળશે। એના પછી UVL છે, હવે જો આપણે આપણી જે બુક છે એની અંદર UVLના ઇક્વેશન છે એ આપણે પૂછાતા છે નહીં, પણ આપણે બીજા સ્લોપ અને ડિફ્લેક્શનના ઇક્વેશનો યાદ રાખવાના છે, એટલે આપણે આની જગ્યા ખાલી રાખીએ અથવા તો અહીંયા કોઈ ઇક્વેશન લખીશું જે આપણે અત્યારે છે નહીં, પણ તમે ડિગ્રી કરશો તો તમને હેલ્પફુલ રહેશે। તો એવા કેસમાં અહીંયા UVL માટે જે મોમેન્ટનું ઇક્વેશન છે એ થશે WL²/6। હવે અહીંયા
आ शू है सीम्पली सपोर्टेड बीम विथ सेंट्रल लोड, तो एना जुए तो कितना थे डब्ल्यू एल बाय फोर, और यीते अँ सीम्पली सपोर्टेड बीम यूडीएल लगे तो एना इक्वेशन जो है तो कितना थे डब्ल्यू एल स्क्वेर बाय एट। ओके तो आ तमने शूँ मल्या मोमेंटना इक्वेशनों मल्या। हवे जो आपणे स्लोप फाइंड आउट करवा माटे शूँ करवानुं छे, तो आपणे अहींया थीटा बराबर एम एल अपॉन ई आई बराबर है, आ कॉमन इक्वेशन है स्लोपनू बराबर है। तो अहींया थीटा बराबर तमारे एम एल अपॉन ई आई करवानुं छे, अने एना पछी जे आगळ जता तमारे शूँ करवानुं छे, अहींया जो एम एल अपॉन ई आई कर्युं, अहींया एम एल अपॉन टू ई आई करवानुं छे सिक्वन्स में, अहींया वन हतुं अहींया टू हतुं, आना माटे एम एल अपॉन थ्री ई आई, अहींया फोर्थ माटे एम एल अपॉन फोर ई आई, ए ज रीते अहींया एम एल अपॉन। हवे जो अहींया फोर ई आई सुधी आया, एना पछी तमारे शूँ करवानुं छे, तो पछी अहींया जो सीम्पली सपोर्टेड बीम थई जाय छे, पछी शूँ थई जाय छे अहींया सीम्पली सपोर्टेड बीम। तो आ जे केंटीलेवर बीम माटे आपणे मूकता हता एनुं ए ज इक्वेशन अहींया फरीथी मूकवानुं छे, फोर ई आई बराबर छे। अने पछी अहींया आ जे छे सीम्पली सपोर्टेड बीम विथ यूडीएल, तो एना माटे अहींयाथी रिवर्स जवानुं छे, मीन्स के एम एल अपॉन थ्री ई आई। ओके हवे जो आ तमने जे मळ्या એ સ્લોપના ઇક્વેશનો મળ્યા છે, પણ આની અંદર આપણે મોમેન્ટનું જે છે મોમેન્ટ એ મોમેન્ટના ઇક્વેશન મૂકેલા છે નહીં, તો આપણે અહીંયા શું કરીશું, જો અહીંયા સ્લોપનું ઇક્વેશન કેટલું થશે તો અહીંયા મોમેન્ટ જે છે એમ જેટલી જ છે, તો અહીંયા આપણે એમ એલ અપોન ઈ આઈ જ મળશે તમને। હવે જો અહીંયા આગળ અહીંયા આપણે મોમેન્ટ કેટલી છે, તો મોમેન્ટનું ઇક્વેશન અહીંયા કેટલું છે ડબલ્યુ ઇન્ટુ એલ છે, તો આ ડબલ્યુ એલ છે અહીંયા આપણે મૂકી દઈએ મોમેન્ટની જગ્યા ઉપર, તો તમને શું મળે છે ડબલ્યુ એલ ઇન્ટુ એલ અપોન ટુ ઈ આઈ। તો અહીંયા તમે ઇક્વેશન કરશો તો તમને કેટલું મળશે ડબલ્યુ એલ સ્ક્વેર અપોન ટુ ઈ આઈ। ઓકે તો આ રીતે તમારે આ જે છે કેન્ટીલેવર બીમ તો એની મોમેન્ટ કેટલી છે ડબલ્યુ એલ સ્ક્વેર બાય ટુ, તો અહીંયા મોમેન્ટ આ જે ઇક્વેશન છે તમારે એ અહીંયા એમની જગ્યા ઉપર મૂકવાનું છે, તો અહીંયા એમની જગ્યા ઉપર મૂકશો તો અહીંયા ડબલ્યુ અહીંયા એલ છે અને આ એલ સ્ક્વેર છે, તો કેટલા થશે ડબલ્યુ એલ ક્યુબ બાય થ્રી ઈ આઈ। ઓકે એ જ રીતે અહીંયા આગળ ડબલ્યુ એલ સ્ક્વેર બાય સિક્સ છે બરાબર છે। હવે જો અહીંયા આગળ અહીંયા થ્રી તો હતા જ અને અહીંયા ટુ છે, તો અહીંયા ટોટલ કેટલા થશે સિક્સ થશે, સિક્સ ઈ આઈ। ઓકે હવે જો અહીંયા આ જે ઇક્વેશન છે એ મોમેન્ટનું છે, આ મોમેન્ટનું ઇક્વેશન આપણે અહીંયા મૂકવાનું છે, અહીંયા મૂકશો તો શું થશે, તો અહીંયા ડબલ્યુ એલ સ્ક્વેર છે અને અહીંયા એલ છે એટલે ડબલ્યુ એલ ક્યુબ અપોન, હવે જો અહીંયા સિક્સ મલ્ટીપ્લાય બાય ફોર એટલે ટ્વેન્ટી ફોર ઈ આઈ। ઓકે એ જ રીતે અહીંયા આગળ ડબલ્યુ એલ બાય ફોર છે મોમેન્ટની જગ્યા ઉપર મૂકીએ આપણે, તો ડબલ્યુ અહીંયા એલ છે ને અહીંયા એલ છે એટલે શું થશે ડબલ્યુ એલ સ્ક્વેર અપોન શું થશે ફોર અને ફોર, એટલે ફોર મલ્ટીપ્લાય બાય ફોર કરશો એટલે સિક્સટીન ઈ આઈ। એ જ રીતે અહીંયા આગળ ડબલ્યુ એલ સ્ક્વેર તો છે જ, અહીંયા ઉપર એલ છે એટલે ડબલ્યુ એલ ક્યુબ અપોન એટ મલ્ટીપ્લાય બાય થ્રી એટલે ટ્વેન્ટી ફોર ઈ આઈ બરાબર છે। તો આ તમને જે ઇક્વેશનો મળ્યા એ કોના મળ્યા, તો આ તમને જે ઇક્વેશન મળ્યા છે એ ઇક્વેશનો તમને મળે છે એ કોના મળે છે, તો આ જે ઇક્વેશનો તમને મળ્યા એ સ્લોપના મળ્યા છે। ઓકે તો અહીંયા આપણે અલગ કરી દઈએ જેથી તમને કન્ફ્યુઝન ના થાય, ઓકે। હવે આપણે જોઈએ ડિફ્લેક્શનના ઇક્વેશન, તો ડિફ્લેક્શનના જે ઇક્વેશન છે એ જોવા માટે આપણે બીજી એક ટ્રીક છે એ યાદ રાખવાની છે બરાબર છે। તો ડિફ્લેક્શન માટે ડિફ્લેક્શન બરાબર શું છે, તો ડિફ્લેક્શન છે એને આપણે ડેલ્ટા વડે બતાવીએ છીએ અથવા તો વાય વડે પણ તમે બતાવી શકો છો, તો ડિફ્લેક્શન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા આગળ તમારે લેવાનું છે થીટા મલ્ટીપ્લાય બાય એલ બાય ટુ બરાબર છે, આ યાદ રાખવાનું છે તમારે ડિફ્લેક્શન ઇઝ ઇક્વલ ટુ થીટા મલ્ટીપ્લાય બાય એલ બાય ટુ બરાબર છે। એ જ રીતે પછી તમે નીચે જશો તો તમને શું મળશે અહીંયા થીટા મલ્ટીપ્લાય બાય અહીંયા એલ બાય ટુ લેતા હતા, હવે અહીંયા ટુ ઉપર આવશે અને થ્રી નીચે આવશે, મીન્સ કે ટુ એલ બાય થ્રી। એ જ રીતે અહીંયા આગળ થીટા મલ્ટીપ્લાય બાય થ્રી એલ બાય ફોર બરાબર છે। એ જ રીતે અહીંયા આ તમારે નીચેના બે ખાલી ડિફ્લેક્શનના ઇક્વેશન છે એમાં થોડું વેરિએશન આવે છે બરાબર છે, તો એ જે અહીંયા ટોટલ આપણે છ ઇક્વેશન તમને આપેલા છે
बराबर है। तो नीचे ना जब इक्वेशन है यहाँ वेरिएशन आए अँ थीटा इज इक्वल थीटा मल्टीप्लाय बाय फोर एल बाय फाइव ओके। अने पछी नीचे ना जे डिफ्लेक्शन ना इक्वेशन है एम वेरिएशन आवशे तो ये वेरिएशन आपणे चेक करवू होय तो अँ थीटा मल्टीप्लाय बाय एल बाय थ्री आवशे अने अँ थीटा मल्टीप्लाय बाय फाइव एल बाय सिक्सटीन आवशे ओके। तो अँ जो फरी एक बार ट्रीक आप जो लीए बराबर है। तो अँ आप डिफ्लेक्शन फाइंड आउट करवा माटे शुं करीए छे तो थीटा जे आपणे फाइंड आउट करे ए मल्टीप्लाय बाय एल बाय टू करीशुं। ए रीते अँ पण थीटा जे छे हवे अँ एल बाय टू करता था अँ टू एल बाय थ्री करवानुं नीचे थ्री एल बाय फोर करवानुं पछी फाइव एल बाय फाइव करवानुं फोर एल बाय फाइव करवानुं ओके। एना पछी आ जे इक्वेशन छे तमारे याद राखवाना छे कि सीम्पली सपोर्टेड बीम माटे અહીંયા એલ બાય થ્રી લેવાનું છે અને અહીંયા ફાઈ એલ બાય સિક્સટીન લેવાનું છે। તો તમે આ પ્રમાણે કરશો એટલે તમને ડિફ્લેક્શનના જે ઇક્વેશનો છે એ બધા મળી જશે। હવે જો આપણે ખાલી વેલ્યુ જ પુટઅપ કરવાની બાકી છે તો અહીંયા આગળ થીટાની જે વેલ્યુ છે એ કેટલી છે એમ એલ અપોન ઈ આઈ છે અહીંયા એલ બાય ટુ તો છે તો શું થશે એમ અહીંયા એલ છે ને અહીંયા એલ છે તો શું થશે એલ એલ સ્ક્વેર અપોન ટુ ઈ આઈ। એ જ રીતે અહીંયા આગળ ડબલ્યુ એલ સ્ક્વેર અપોન ટુ આઈ તો છે જ। હવે જો અહીંયા આગળ અહીંયા ટુ એલ બાય થ્રી છે તો જો અહીંયા આગળ કિંમત મૂકી દઈએ આપણે ડબલ્યુ એલ સ્ક્વેર અપોન ટુ ઈ આઈ મલ્ટીપ્લાય બાય ટુ એલ અપોન થ્રી ઓકે। તો અહીંયા ટુ ટુ કેન્સલ આઉટ થઈ ગયા શું થયું ડબલ્યુ એલ સ્ક્વેર તો હતા અને બીજો એલ આવ્યો તો ડબલ્યુ એલ ક્યુબ અપોન થ્રી ઈ આઈ। તો આ તમને ઇક્વેશન મળ્યું કોનું મળ્યું આ જે ઇક્વેશન તમને મળે છે એ મળે છે કેન્ટીલેવર બીમ માટે જો પોઈન્ટ લોડ લાગતો હોય એનું ઓકે। એના પછી અહીંયા ઇક્વેશન જો અહીંયા તમને થીટા બરાબર આપેલું છે ડબલ્યુ એલ ક્યુબ બાય સિક્સ ઈ આઈ એની કિંમત તમે અહીંયા મૂકો તો અહીંયા કિંમત મૂકીશું આપણે ડબલ્યુ એલ ક્યુબ અપોન સિક્સ ઈ આઈ અને મલ્ટીપ્લાય બાય કરીએ અહીંયા થ્રી એલ અપોન ફોર બરાબર છે। તો અહીંયા ત્રણે અહીંયા બે આવશે બરાબર છે। તો ફાઇનલ તમને ઇક્વેશન કયું મળે છે ડબલ્યુ અહીંયા એલ ક્યુબ છે ને અહીંયા એલ છે ડબલ્યુ એલ રેઝ ટુ ફોર અપોન અહીંયા જો હવે અહીંયા ટુ છે અને અહીંયા ફોર છે એટલે કેટલા થશે એટ ઈ આઈ થશે બરાબર છે। એ જ પ્રમાણે આપણે આગળ જઈએ તો અહીંયા આગળ થીટાની જે વેલ્યુ છે કેટલી છે તો ડબલ્યુ એલ ક્યુબ અપોન ટ્વેન્ટી ફોર ઈ આઈ છે બરાબર છે। તો અહીંયા આપણે કિંમત મૂકીએ ડબલ્યુ એલ ક્યુબ અપોન ટ્વેન્ટી ફોર ઈ આઈ મલ્ટીપ્લાય બાય ફોર એલ બાય ફાઈવ અહીંયા ચારે કેટલા આવશે તો અહીંયા ચારે છ આવશે બરાબર છે। તો અહીંયા આપણે ડેલ્ટાનું જે ઇક્વેશન છે એ તમને મળશે અહીંયા ડબલ્યુ એલ રેઝ ટુ ફોર અપોન છ પંચાના ત્રીસ થર્ટી ઈ આઈ ઓકે। હવે નેક્સ્ટ ઇક્વેશન આપણે જોવાનું છે અહીંયા સિમ્પલી સપોર્ટેડ બીમ માટે તો સિમ્પલી સપોર્ટેડ બીમ માટે અહીંયા કેટલા છે સિક્સટીન ઈ આઈ છે બરાબર છે। ડબલ્યુ એલ સ્ક્વેર અપોન સિક્સટીન ઈ આઈ છે તો એની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો અહીંયા ડબલ્યુ એલ સ્ક્વેર અપોન સિક્સટીન ઈ આઈ મલ્ટીપ્લાય બાય એલ બાય થ્રી બરાબર છે। તો અહીંયા કેટલું મળશે તમને ડબલ્યુ એલ સ્ક્વેર છે ને અહીંયા એલ છે ડબલ્યુ એલ ક્યુબ અપોન સોળ તરીના અડતાલીસ અડતાલીસ ઈ આઈ અને એ જ રીતે અહીંયા આગળ લાસ્ટ ઇક્વેશન આપણે જોઈએ તો અહીંયા થીટા કેટલું આપ્યું છે તમને ડબલ્યુ એલ ક્યુબ અપોન ટ્વેન્ટી ફોર ઈ આઈ તો આપણે મૂકી દઈએ ડબલ્યુ એલ ક્યુબ અપોન ટ્વેન્ટી ફોર ઈ આઈ મલ્ટીપ્લાય બાય અહીંયા ફાઈવ એલ અપોન સિક્સટીન ઓકે। તો આ પ્રમાણે તમે ટ્વેન્ટી ફોર મલ્ટીપ્લાય બાય સિક્સટીન કરશો તો તમને કેટલા મળશે તો તમને એનો આન્સર જે છે એ મળશે થ્રી એટ ફોર ઓકે થ્રી એટ ફોર। તો અહીંયા તમે જો ફાઈવ ડબલ્યુ એલ એસ ટુ ફોર અપોન ત્રણસો ને ચોર્યાસી ઈ આઈ બરાબર છે। તો તમારે આ પ્રમાણે સ્લોપ અને ડિફ્લેક્શન જે છે એના ઇક્વેશન જે છે યાદ રાખવાના છે। તો સૌથી પહેલાં ટાઈપ્સ ઓફ બીમની અંદર આપણે ફરીથી એકવાર રિમાઇન્ડ કરી લઈએ બધું તો ટાઈપ્સ ઓફ બીમમાં તમારે પહેલાં મોમેન્ટવાળું લેવાનું છે એકલું એના પછી કેન્ટીલેવર બીમ વિથ ડબલ્યુ લોડ એટ એન્ડ બરાબર છે ફિક્સ એન્ડ ઉપર ડબલ્યુ લોડ લાગે છે કેન્ટીલેવર બીમ વિથ યુડીએલ અહીંયા કેન્ટીલેવર બીમ વિથ યુવીએલ આ યાદ નહીં રાખો તો ચાલશે આની આપણે જરૂર નથી। એ જ રીતે અહીંયા સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ પોઈન્ટ લોડ અને સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ યુડીએલ સૌથી પહેલાં આપણે મોમેન્ટના ઇક્વેશનો આગળની જે આપણે લેક્ચર જોયું એની અંદર જોઈ ગયા છીએ ના ખબર હોય તો એકવાર જોઈ લેજો। એના પછી સ્લોપના ઇક્વેશનો માટે શું કરવાનું તો અહીંયા એમ એલ અપોન ઈ આઈથી ચાલુ કરવાનું
અહીંયા ખાલી એમ એલ અપોન ઈ આઈ, એમ એલ અપોન ટુ ઈ આઈ, એમ એલ અપોન થ્રી ઈ આઈ, એમ એલ અપોન ફોર ઈ આઈ, બરાબર છે. ફરીથી પાછું અહીંયા જો ચેન્જ થઈ ગયું, કેન્ટિલેવરની જગ્યાએ શું આવ્યું, સિમ્પલી સપોર્ટેડ બીમ આવ્યો, તો ફરીથી આપણે અહીંયા એમ એલ અપોન ફોર ઈ આઈ એનું એજ મૂકીશું અને પછી રિવર્સ જઈશું, નીચેનામાં આવશે એમ એલ અપોન થ્રી આઈ, બરાબર છે. આ જે ઇક્વેશનો છે એની કિંમતો અહીંયા મૂકશો એટલે તમને આ ઇક્વેશનો મળી જશે, તો સ્લોપના ઇક્વેશન તમને ડાયરેક્ટ મળી જશે. હવે ફાઇન્ડ આઉટ કરવાનું છે ડિફ્લેક્શન, તો ડિફ્લેક્શન બરાબર શું થશે, તો અહીંયા આપણે ડેલ્ટા બરાબર શું કરે છે, થીટા મલ્ટીપ્લાય બાય એલ બાય ટુ, અહીંયા આ જે સિક્વન્સ છે એને પકડવાની છે, પછી એલ બાય ટુ, ટુ એલ બાય થ્રી, થ્રી એલ બાય ફોર, ફોર એલ બાય ફાઇવ. નીચેના બે કેસ છે સિમ્પલી સપોર્ટેડ માટે એ જ તમારે યાદ રાખવાના થાય, તો એ થશે એલ બાય થ્રી અને ફાઇવ એલ બાય સિક્સટીન. તો એની ઉપરથી તમને ડિફ્લેક્શનના જે છે એ બધા ઇક્વેશનો મળી જશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ જે ડિફ્લેક્શન ઓફ બીમ છે એના એક્ઝામ્પલ વિશે ડિસ્કસ કરીશું. તમે ત્યાં સુધી આ જે આપણે એક ચાર્ટ બનાવ્યો છે ઇક્વેશનનો એ કમ્પ્લીટ રિમાઇન્ડ કરી દો, એના પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આના એક્ઝામ્પલ જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.